અમદાવાદમાં મતગણતરી શરૂ. ગુજરાત વિધાનસભા 182 ઉમેદવારોનું ભાવિ આજે ખુલશે, ત્યારે અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટૂંક સમયમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી શરૂ થશે. એલડી અને ગુજરાત કોલેજ ખાતે આ મતગણતરી હાથ ધરનાર છે, ત્યારે વિવિધ પક્ષના ઉમેદવારો એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પહોંચ્યા હતા અને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ગુજરાતમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાવનગર સીટ પરથી ભાજપને બઢત મળી છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે અને હાલમાં બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે અને કોંગ્રેસ પાછળ છે. આજે મતગણતરી થવા જઈ રહી છે, ખૂબ આત્મવિશ્વાસ છે અને હું પોતે અસારવામાં ખૂબ સારી રીતે જીતવા જઈ રહી છું એનો આનંદ છે. અને આપ અને પ્રજાજનોનો પણ અહીંયાથી હું આભાર માનીશ અને ખૂબ સારી લીડથી અને ખૂબ સારી રીતે અમે અસારવાની આ સીટ જીતી રહ્યા છે. પંડિત, મારું નામ પંડિત ઓમ પ્રકાશ તિવારી છે. હું નરોડા એસેમ્બલી આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ છું. અત્યારે કાઉન્ટિંગ છે, એમાં અમે જઈ રહ્યા છીએ. મતદાન થઈ ચૂક્યું છે, આજે પરિણામનો દિવસ છે, શું લાગે? નથી, નરોડા વિધાનસભાથી 35 વર્ષ પછી આજે નરોડા વિધાનસભા આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ મીન્સ હું ચૂંટાઉં છું. કોન્ફિડન્સ છે અને 100% આપણે આશા લગાવી રહ્યા છીએ. જીતનો વિશ્વાસ શું? અમે પર્સનલી જીતનો વિશ્વાસ છે કે આ વખતે નરોડા વિધાનસભામાં આમ આદમી પાર્ટીની જીત થશે અને મારી પ્રજાનું જીત થશે, મારી કાર્યકર્તાઓની જીત થશે. પૂર્ણ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે, કેન્દ્રના નેતૃત્વએ, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના નેતૃત્વમાં 2014-2022 સુધી સ્વરાજ મળ્યા પછી સુરાજ્યની અનુભૂતિ દેશની જનતા, ગુજરાતની જનતા કરી. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની અંદર શાસન, કોઈ વ્યક્તિ માટે નહીં, કોઈ ધર્મ માટે નહીં, કોઈ જાતિ માટે નહીં, કોઈ સમાજ માટે નહીં, સૌ સમાજને સાથે લઈ ભારતીય જનતા પાર્ટીએ સૌ સમાજના ઉત્થાન માટે, સૌ સમાજના વિકાસ માટે કામ કર્યા છે. માટે આજે અમદાવાદની 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી એક ઐતિહાસિક વિજય યાત્રા તરફ જઈ રહી છે, એમાં નિશ્ચિત રૂપથી જમાલપુર પર ખાડિયા પણ વિજય બનશે.